હવે જોઈશું દુનિયાની 10 મોટી ખબર. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ પર ચીનના નાણામંત્રીએ આપ્યું નિવેદન. ચીનના નાણામંત્રીએ કહ્યું છે કે બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવાના પ્રયાસો કરવા જોઈએ. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળા બંને દેશો વચ્ચે સારા સંબંધો રહે તે ખૂબ જ જરૂરી છે. બાંગ્લાદેશની અભિનેતા તશનુવા અનન દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર ન્યૂઝ એન્કર બની છે. તશનુવા અનને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ન્યૂઝ ચેનલમાં કામ કરવાનું શરૂઆત કર્યું છે. બાંગ્લાદેશની બાયશાકી ન્યૂઝ ચેનલે ટ્રાન્સજેન્ડરને એન્કર બનાવવાની પહેલ શરૂ કરી, જેથી બાંગ્લાદેશમાં હજારો ટ્રાન્સજેન્ડરોને આગળ વધવાની પ્રેરણા મળશે. સ્વિટ્ઝર્લેન્ડમાં જાહેર સ્થળ પર બુરખો પહેરવા પર લગાવવામાં આવ્યો છે પ્રતિબંધ. ધાર્મિક સ્થળો પર માસ્ક પહેરવામાંથી મુક્તિ અપાય છે. સ્વિટ્ઝર્લેન્ડના લોકોએ જાહેર સ્થળો પર બુરખો પહેરવાના પ્રતિબંધ માટે મતદાન કર્યું હતું. મતદાનના પરિણામમાં બંને તરફ સરખા મત પડ્યા. ઇરાકના મુલાકાતે ગયેલા પોપ ફ્રાન્સિસે મુસ્લિમ ઉગ્રવાદીઓને કરેલા અત્યાચારોને માફ કરવાની અપીલ કરી. પોપ ફ્રાન્સિસે ઇરાકના ક્વાકર્શમાં ચર્ચમાં ઘંટ વગાડીને શાંતિનો સંદેશો પાઠવ્યો. કહ્યું કે આતંકવાદીઓ ઇસ્લામિક દેશોને નુકસાન પહોંચાડી રહ્યા છે. પુનઃપ્રાપ્તિનો માર્ગ હજુ ઘણા લાંબો છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સ્વાગર વિસ્તારમાં નૌસેનાના જવાનો પર થયો હુમલો. હુમલામાં નૌસેનાના બે જવાન શહીદ થયા અને એક જવાન ઇજાગ્રસ્ત થયો. ઇજાગ્રસ્ત જવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હજુ સુધી કોઈ પણ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી નથી લીધી. અગાઉ પણ બલુચિસ્તાનમાં થયેલા હુમલામાં 5 મજૂરોના મૃત્યુ પામ્યા હતા. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવમાં થયો છે વધારો. અમેરિકાએ B-52 બોમ્બર વિમાનને ફરીથી મધ્ય પૂર્વ વિસ્તાર બાજુ મોકલ્યું છે. અમેરિકાની આર્મીમાં જણાવવામાં આવ્યું છે કે અમે B-52 બોમ્બર વિમાનને ઇઝરાયેલ, સાઉદી અરેબિયા અને કતારના સૈન્ય વિમાનો સાથે ઉડાન માટે મોકલ્યા હતા. આ વર્ષે ચોથી વખત મધ્ય પૂર્વ વિસ્તારમાં વિમાન ઉડાન માટે મોકલ્યા. મ્યાનમારમાં સેનાના કરેલા બળવા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મ્યાનમારના અનેક શહેરોમાં લોકોએ રસ્તા પર ઉગ્ર વિરોધ કર્યો. દેશના મોટા વેપારી સંગઠનોએ દેશવ્યાપી અનિશ્ચિત બંધનું એલાન કર્યું. સાથે સેનાઓ પ્રદર્શનકારીઓને રોકવા માટે ગ્રેનેડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. નેપાળમાં રાજકીય ઘમાસાણ યથાવત છે. નેપાળની સુપ્રીમ કોર્ટે ઋષિ કટેલને કમ્યુનિસ્ટ પાર્ટીની જવાબદારી સોંપી. અગાઉ ઋષિ કટેલે સીપીએન, યુએમએલ અને માઓવાદી એક થયા પર સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી. ફ્રાન્સના સંસદ સભ્ય ઓલિવર ડુસાલ્ટનું હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ પામ્યા છે. રાષ્ટ્રપતિ એમ્યુઅલ મેક્રોન ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. તેમણે એરફોર્સમાં કમાન્ડર તરીકે લાંબા સમય સુધી દેશને સેવા કરી છે. ગિનીના બાટામાં સૈન્ય મથક પર બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં 17 લોકોના મોત નિપજ્યા અને 400થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા. રાષ્ટ્રપતિ ઓબિયંગે જણાવ્યું છે કે સૈન્ય મથક પર ડાયનમાઇટના ઉપયોગ સાથે સંકળાયેલા બંદરકારીએ કર્યો છે બ્લાસ્ટ.